પાલનપુર તાલુકાનો વિકસિત કહેવાતા ગઢ ગામમાં સરકારની અનેક યોજનાઓ દ્વારા ગ્રામ પંચાયત વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, પાણીની પાઇપલાઇન સહિત ભૂગર્ભ ગટર બનાવી વિકાસના દાવા કરતી હોય છે, ત્યારે અગાઉ સરકારી ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર માટે નાણાં મંજૂર થયા હતા, જે ભૂગર્ભ ગટરને ગઢખસાર રોડ નજીક બનાવવામાં આવી હતી. જો કે ગટર 100 મીટર જેટલા એરિયામાં કોન્ટ્રાક્ટ દ્વારા જમીન ઉપર પાથરીને તેના નાણાં ચાઉ કરી દેવામાં આવ્યા હોય તેવી ફરિયાદો ઊભી થઈ છે, જેને લઈ એરિયાના રહીશો સહિત અગ્રણીઓએ આ કામની સરકારી રાહે તપાસની માંગણી કરી છે. ગઢ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ વડલાથી ઠાકોરવાસ સુધી સરકારી ગ્રાન્ટમાંથી એરિયાના પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી, જે ગટરને સ્કાયનેટ આઈટીઆઈ કોલેજથી આગળ 100 મીટર એરિયામાં જમીન ઉપર પાઇપોથી પાથરી દઈને કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે, જે સરકારી નાણાંનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટર તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે એરિયાના રહીશ ચેતાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ ગટરની પાઇપો જમીન ઉપર પથરાયેલી હોવાથી અહીં ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. ભાજપના આગેવાન કરશનભાઈ ભટ્ટોલે જણાવ્યું હતું કે સરકારી નિયમ પ્રમાણે ગુજરાતમાં ભૂગર્ભ ગટરો જમીનની અંદર 3 ફૂટ ઊંડે બનાવવામાં આવતી હોય છે, જે અહીં ગ્રામ પંચાયતે જમીનની ઉપર જ પાઇપો મૂકી દઈ બેદરકારીપૂર્વકનું કામ કર્યું છે. ભાજપ સરકાર વિકાસ માટે સરકારી નાણાંની ગ્રાન્ટ આપી વિકાસ કરાવતી હોય છે અને આ કામની સરકારી રાહે તપાસની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ કામ કોન્ટ્રાક્ટર પૂર્ણ કરે એટલે સરકારી અધિકારી આ કામની ચકાસણી કર્યા બાદ કોન્ટ્રાક્ટરને આ કામના નાણાં ચૂકવવામાં આવતા હોય છે. તો પછી આ કામની ચકાસણી કરાઈ હશે કે બરોબર કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવાઈ ગયું હશે એ પણ તપાસનો વિષય બન્યો છે. આ ગટર 3 ફૂટ ઊંડી હોવી જોઈએ, એના ઉપર આ ગટર ઉપર જ પડી છે, તે કોઈ કર્યું નથી એના પછી, અને ગટરનું પાણી ઉપર મેંકાય છે. આ ગટર વિષયમાં એવું છે કે આ વાલીફાઈનો જૂનામાં જૂનો વખડો કહેવાય, એરિયા વાલીફાઈનો છે. હવે અંદર સરકારનો કાયદેસરનો નિયમ એવો છે કે 3 ફૂટ અંદર હોવી જોઈએ, એની જગ્યાએ હાવ બહાર પડી છે, એટલે આ પંચાયતની બેકરદારી છે. ખરેખર આવું ચાલે ને ગુજરાતમાં ગમે તે જગ્યાએ તમે જુઓ તો ભાજપ સરકાર પૈસા આલે છે, બધું કરે છે, તો આ રીતની બેકરદારી કેમ ગઢમાં જોવા મળી, બીજે તો જોવા મળતી નથી. એના માટે કાયદેસરની કાર્યવાહી થાય અને તાત્કાલિક એનું જે થતું હોય પેલું કરવું જોઈએ કે ભાઈ એના ઉપર બુરણ કરાવો, ગમે તે કરો, આ પંચાયતની જ બેકરદારી છે.